નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે કાવ્ય 5 મહેનતની મોસમ પાઠ્યપુસ્તકમાં આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયનો ભણીશું. તેમાં અભ્યાસમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. તેમાં પહેલું, કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? ક લણવાની, ખ વસંત ઋતુની, ગ ચોમાસાની, ઘ શિયાળાની. તો તેનો જવાબ આવશે ક લણવાની. ત્યાર પછી બીજું, વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? ક કંકુવર્ણી, ખ સોનાવર્ણી, ગ ઘઉંવર્ણી, ઘ રક્તવર્ણી. તો તેનો જવાબ આવશે ખ સોનાવર્ણી. ત્યાર પછી ત્રીજું, કિલ્લોલ કોણ કરે છે? ક ચકલીઓ, ખ પંખીઓ, ગ મોર, ઘ કુંજળીઓ. તો તેનો જવાબ આવશે ઘ કુંજળીઓ. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલું, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો. તેનો ઉત્તર છે, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. બીજું, લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? તો તેનો જવાબ છે, સારા વરસાદથી સારો પાક થતાં લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે. ત્રીજું, સીમ કોને સાદ કરે છે? તો તેનો જવાબ છે, સીમ પાકની લણણી કરવા માટે ખેડૂતોને સાદ કરે છે. ત્યાર પછી ચોથું, સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? તો તેનો ઉત્તર છે, સીમમાં પછેડી અને દાતરડા લઈ જવા કહ્યું છે. ત્યારબાદ સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાંનું આ સ્વાધ્યાય છે. તેમાં પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સીમ સાદ કરે એટલે શું કરે? શા માટે સાદ કરે? તેનો જવાબ છે, સીમ સાદ કરે એટલે સીમ બોલાવે. ખેતરમાં બાજરો, જુવાર વગેરે ધાન્યો થયા છે, હવે લણણીનો સમય આવ્યો છે, તેથી સીમ પછેડી અને દાતરડા લઈને લણણી માટે ખેડૂતોને સાદ કરે છે. બીજું, લીપી ગુપીને ખડા શા માટે કરવા પડે? તેનો ઉત્તર છે, પાકની લણણી થઈ ગયા પછી કણસલા ગુંદીને કે ઝૂડીને તેમાંથી અનાજ કાઢવા માટે, ડુંડાઓમાંથી દાણા અલગ પાડવા માટે, અનાજને ઉપડીને સાફ કરવા વગેરે કામ માટે ખડા કરવા પડે. ત્યાર પછી ત્રીજું, મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? તો તેનો જવાબ છે, જો આપણે સંપીને એકબીજાની મદદ કરીએ તો ખડામાં અનાજના ઢગલે ઢગલા થાય, તેથી કવિ મલકને આબાદ કરવા, સાથે મળીને કામ કરવાનું સૂચન કરે છે. ત્યાર પછી પ્રશ્ન બીજો, ઉજળું દૂધ જેવું, લીલું કંચન જેવું, આ શબ્દ પ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દ પ્રયોગ આપો. તો તેનો ઉત્તર છે, સફેદ પછી ખાલી જગ્યા જેવું, તો કે દૂધ જેવું. ત્યાર પછી કાળું ખાલી જગ્યા જેવું, તો કે મેસ જેવું, કાળું મેસ જેવું. એવી જ રીતે રાતું ચણોઠી જેવું, મીઠું મધ જેવું, કડવું ઝેર જેવું, કૂણું કાકડી જેવું. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. સીમ, નદી, આભ, મોલ, મલક અને રણનાળો, આ શબ્દોનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો પહેલું, સીમ, રામજી કાકાનું ખેતર ગામની સીમમાં છે. બીજું, નદી, તો કે નદી પવિત્ર ગણાય છે. ત્રીજું, આભ, તો કે આભમાંથી વરસાદ વરસે છે. ચોથું, મોલ, તો કે ખેતરમાં જુવારનો મોલ ઊભો છે. પાંચમું, મલક, તો આપણો મલક સમૃદ્ધ છે. છઠ્ઠું, રડનારો, રડનારો મનુષ્ય છે અને આપનારો ભગવાન છે. તો બાળકો, આ શબ્દોના વાક્ય પ્રયોગ થયા. ત્યાર પછી આગળ પ્રશ્ન 4, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. બાળકો, આ છે તમારે સ્વાધ્યાય પોથીમાં પણ આવી ગયું છે. પેલું, સોનાવર્ણે સીમ બની મેહુલીએ કીધી મહેર રે. વરસાદ વરસ્યો છે, કુદરતે કૃપા કરી છે, તેથી સીમમાં પાકેલા બાજરી જુવારના ડુંડાઓને કારણે કવિ સીમને સોનાવર્ણી એટલે કે સોનાના જેવા રંગવાળી કહે છે. આ પંક્તિનો ભાવાર્થ થયો. ત્યાર પછી બીજી પંક્તિ, રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે.
તો એમાં ખેતી વગેરે વગેરેમાં એકથી વધારે માણસોની જરૂર પડે છે. બધા મળીને સમથી કામ કરીએ તો આપણો દેશ આબાદ થાય, સમૃદ્ધિથી ખુશીઓ આવે ને સૌ દેશવાસીઓ સુખી થાય. આ આ પંક્તિનો ભાવાર્થ થયો. બાળકો, કાવ્ય પંક્તિનો ભાવાર્થ પાકો કરવો, કેમ કે આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન પાંચમો, ખેતીનું મહત્ત્વ વિશે 5-7 વાક્યો લખો. આપણો દેશ કૃષિ પ્રધાન છે, ખેતી અહીંનો પ્રમુખ વ્યવસાય છે. દેશની 70% વસ્તી ખેતી ઉપર નભે છે. ખેડૂતો 12 માસ ખેતી કરે છે. ખેડૂત ખેતી ન કરે તો અનાજ ન પાકે, એટલે જ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. અત્યારે આધુનિક પદ્ધતિથી થતી ખેતીને પરિણામે વધુ અનાજ પેદા કરી શકાય છે. ત્યાર પછી બાળકો, અહીં પાઠ્યપુસ્તકમાં કે સ્વાધ્યાય પોથીમાં ક્યાંય પણ તમને એવું પૂછવામાં નથી આવ્યું કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, પણ આપણું વિષયાંગ છે એ કાવ્ય છે, તો પરીક્ષામાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ પૂછાઈ શકે. ત્યારે એવું નહીં વિચારવાનું કે આપણને ક્યાંય આપેલું નથી તો કેમ પૂછવું, કેમ કાવ્ય છે એટલે પૂછાઈ શકે. તો આખું કાવ્ય છે એ તમે કંઠસ્થ કરી લેજો અને જ્યારે પૂછાય ત્યારે એનો તમે જવાબ સરળતાથી લખી શકો. તો બાળકો, આજે આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.